ત્યારે આજે ઉપરોક્ત દોહરાના રચયિતા પાટણપતિ સિદ્ધરાજ સોલંકીના રાજકવિ કે જેમણે વિદ્વાન મહિલા તંકાલણને સશસ્ત્રમાં હરાવેલ અને બાદમાં પાટણપતિએ પ્રસન્ન થઈ સંવંત 1112માં બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના મમાણા સહિતના 5 ગામો જાગીરમાં આપેલ. એ ગામે આજે સુઈગામ તાલુકામાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં એક આદર્શ અને ગોકુળિયું ગામ હોય તેવું બાહ્ય અને આંતરિક રીતે જોતા જ અનુભવાય છે. કેમ કે આ ગામમાં પંચાયતી રાજની સ્થાપનાની આજ દિન સુધી ક્યારેય ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ નથી. કાયમી સમરસ ગામમાં આઝાદીથી આટલા વર્ષોમાં ક્યારેય કોઈ પોલીસ કેસ થયો જ નથી. એ જ બતાવે છે કે મમાણા ગામમાં વસતા તમામ લોકો ભાઈચારાની ભાવનાથી અહીં વસે છે. નાનકડા મમાણા ગામમાં ગઢવી, રબારી, ઠાકોર, પ્રજાપતિ, દલિત તેમજ અન્ય સમાજો સાથે તમામ સમાજના લોકો વસે છે. ખાસ કરીને જાગીરદાર ગઢવી પરિવારના લોકોની આગેવાની નીચે ગામમાં તમામ સમાજના લોકો એક સંપ અને ભાઈચારાની ભાવનાથી વસે છે અને જેને લઈ આઝાદીના આટલા વર્ષો સુધી ગામમાં એક પણ પોલીસ કેસ થયેલ નથી. અને ખાસ બાબત તો એ છે કે પંચાયતી રાજની શરૂઆતથી આજ દિન સુધી ક્યારેય પણ ગ્રામ પંચાયતના સરપંચ કે સભ્યોની પણ ચૂંટણી યોજાઈ નથી. ગામમાં પ્રવેશતા જ ચોખા અને પહોળા રસ્તાઓ એક આદર્શ ગામની પ્રતીતિ કરાવે છે. ત્યારે આ ગામની એક મહત્વની ખૂબી પણ નજરે પડે છે, જેમાં દિવાળીનો તહેવાર હોય કે હોળી ધૂળેટીનો તહેવાર, તમામ તહેવારોની અંદર લોકો સરપંચના ઘરે કે કોઈ જાહેર સ્થળે ભેગા થઈ પરંપરાગત ધાર્મિક તહેવારોની ઉજવણી શાંતિપૂર્ણ અને સહજતાથી કરે છે. એમાંય હોળી ધૂળેટીના દિવસે ગામના તમામ સમાજના લોકો પોતાની પરંપરાગત વેશભૂષામાં એક જગ્યાએ ભેગા થઈ તિલક હોળી રમે છે, જેમાં આજની વૈશ્વિક પડકારરૂપ પાણીની સમસ્યાને લઈને પાણીના બગાડ અંગે જે અભિયાન ચલાવાય છે, પરંતુ અહીં તો વર્ષોથી ગામની અંદર પાણીનો બગાડ બિલકુલ કરવામાં ન આવે તે માટે તિલક હોળી રમી ગ્રામજનો અરસપરસ તહેવારોની આનંદપૂર્વક ઉજવણી કરે છે. એવા સહજ સ્વભાવી ગામના વડીલ અને પ્રબુદ્ધ અગ્રણી કેપી ગઢવીએ સિનિયર એડવોકેટ છે, જેઓ તેમણે જણાવ્યું હતું કે ગામમાં તમામ સમાજના લોકો હળીમળીને રહે છે, પરંપરાગત સામાજિક ધાર્મિક તહેવારોની ઉજવણી એક સંપથી કરે છે. ગામમાં એકતા અને ભાઈચારાની ભાવનાના લીધે આજે પણ ભારતની પ્રાચીન સંસ્કૃતિ અને પરંપરા જીવંત રહે તેવો પ્રયત્ન કરીએ છે. અમારો ગામ વર્ષોથી સમરસ આજ દિવસથી પંચાયતી રાજની સ્થાપના થઈ આજ દિવસ સુધી ગ્રામ પંચાયતનું ઇલેક્શન નથી થયું. આજ હોળી ઉત્સવ છે તો તિલક કરી અને આ ઉત્સવ મનાવવા છો ને મમાણા ગામમાં ક્યારેય ઇલેક્શન નથી અને ક્રાઇમની દ્રષ્ટિએ ઝીરો છે. બધા લોકો હાથે મળી અને પરિવારની જેમ જીવે છીએ અને આ મમાણા 1111માં સિદ્ધરાજ જયસિંહ પાટણને આપેલું છે અને આ અમારી પરંપરા છે. આ રીતે અમે હોળી ઉત્સવ મનાવવા છો અને મનાવતા રહીએ. આ અંગે ગામના સરપંચ ઉમેદદાનજી ગઢવીએ જણાવ્યું કે પાટણપતિ સિદ્ધરાજ જયસિંહના વખતમાં અમારા બાપદાદાઓએ મમાણા સહિતના 5 ગામો જાગીરમાં આપેલ, ત્યારથી આ ગામોમાં વસતા તમામ સમાજના લોકો પરસ્પર ભાઈચારાથી ભાવનાથી સુખ દુઃખમાં ધાર્મિક તહેવારો કે પ્રસંગોમાં એકબીજાની મદદ કરી એકતાપૂર્વક હળીમળીને રહીએ છીએ. એકતા અને સંપની ભાવનાથી આજ દિન સુધી ક્યારેય ગ્રામ પંચાયતના સરપંચ કે સભ્યોની ચૂંટણી યોજાઈ નથી. સૌ ગામના લોકો સાથે મળીને આજે તિલક હોળી કરવામાં આવી અને સૌ સાથે મળીને આજે અહીંયા બેઠક કરવામાં આવી છે ગામના, અને આ વર્ષોની પરંપરા અમે સાચવી છે. અમારા ગામની અંદર પાણીનો બગાડ ન થાય, તિલક હોળી ના કરવાના કારણે કોઈ પણ કોઈને કોઈ ખોટું ન લાગે, કોઈ પાણીનો બગાડ ન થાય એના માટે તિલક હોળી કરીએ છીએ અને ગામના સૌ સાથે મળીને આજે મળ્યા છીએ. જ્યારે યુવાન રાઘવદાનજી ગઢવીએ જણાવ્યું કે મમાણા ગામમાં પરંપરાગત રીતે તમામ તહેવારો ધાર્મિક માન્યતા મુજબ ઉજવાય છે, એમ હોળીના દિવસે પણ આ ગામના બધા વડીલો ભેગા થઈ નાની દીકરીઓ દરેકને તિલક કરી તિલક હોળી રમે છે. ગામમાં પાણીનો બગાડ ન થાય અને એકબીજાને રંગ છાંટવાથી વૈમનસ્ય ઊભું થાય તે માટે શાંતિપૂર્ણ માહોલમાં હોળી ધૂળેટીનો તહેવાર ઉજવાય છે. સમરસ ગામ તરીકે પ્રખ્યાત છે. અમારા ગામની અંદર
પહેલાં લીંબાળા અને મમાણા ગ્રુપ ગ્રામ પંચાયત હતી ત્યારે પણ સમરસ થતી હતી, અત્યારે પણ વર્ષોથી સમરસ છે. ગામની અંદર ભાઈચારાની ભાવનાથી બધા સંપી અને રહે છે. કોઈ પણ સામાજિક કે નૈતિક કોઈ પ્રશ્ન હોય તો ગામના ભેગા મળે અને ગામના સરપંચ વડીલ કેપી ગઢવી સાહેબ આ મળે અને પ્રશ્નોનું નિરાકરણ લાવે છે. ગામની અંદર સંપ અને ભાઈચારાની ભાવનાથી રહે છે. આ હોળી અને ધૂળેટી પર્વ નિમિત્તે અત્યારે ગામના સરપંચ શ્રી ઉમેદાનજીભાઈ એની અધ્યક્ષતામાં ગ્રામ સભા મળી અને તિલક હોળી એ ઉત્સવ મનાવી ગામની અંદર જળનું દુર્વ્યવહાર ન થાય અને એ રીતે ગામને સંપે અને રહેવાની અને એક સંપ જળવાઈ રહે તે હેતુથી આજનું આ પર્વ ઉજવવામાં આવ્યો. મારા ગામ મમાણા ગામમાં ગઢવી શ્રી ઉમેદાનજી પ્રભુદાનજી સરપંચશ્રીના અધ્યક્ષસ્થાને આજે હોળી નિમિત્તે તિલક હોળી ઉજવી અમારું ગામમાં બધી ઘણી સમાજના પ્રજાપતિ રબારી ઠાકોર બધા સમાજના લોકો રહે છે, પણ બધા એકતાથી જ્યાંથી કોંગ્રેસ સરકાર આવી ત્યાંથી એકતાથી રહે છે અને સમરસ પંચાયત બને છે અને ત્યારથી જ અમે એક જ સમજી અમારા ગામમાં કોઈ પણ ક્રાઇમ પણ થયો નથી અને એકતાથી બધા રહે છે અને ગામમાં નાના મોટા પ્રશ્નો હોય તો કોર્ટ કચેરી સુધી જવું પડતું નથી. અમારું સમાધાન એકતાથી બધા સમાજના અને અધ્યક્ષતાને સરપંચશ્રી કે કેશરદાનજી ગઢવી મળી અને એનો ઉકેલ લાવે છે અને આજે હોળી નિમિત્તે બધા ભેગા થઈ અને તિલક હોળી મનાવી ગામનો ગામમાં પાણીનો બગાડ ન થાય, નાના મોટા છોકરા મહિલાનો કોઈના કપડાનો પણ બગાડ ન થાય એ નિમિત્તે. જ્યારે વાઘજીભાઈ રબારીએ જણાવ્યું કે ગામના વિદ્વાન કેપી ગઢવી અને સરપંચ ઉમેદદાનજી ગઢવી સહિતના વડીલોની નિશ્રામાં ગામમાં કોઈ પણ સમાજમાં કોઈ પણ સામાજિક કે નૈતિક પ્રશ્ન હોય તો ભેગા બેસી સુલઝાવે છે. ગામમાં એકતા અને ભાઈચારાની ભાવનાને લઈ લોકો સંપથી રહે છે. માન વધાર્યું મમાણા તણું કરી યશના કામ, હેલો ન આવે હૈયે કદી અંતર નવ અભિયાન. યશપાલસિંહ વાઘેલાનો રિપોર્ટ, થરાદ.